નમસ્કાર મિત્રો ગ્રીસ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર પંદર સરકાર સત્ર પ્રથમ આ એકમ પંદરના કુલ પચીસ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે વિકલ્પ એ યુએસ એટલે કે અમેરિકા બી રશિયા સી ચીન ડી ભારત અને સાચો ઉત્તર છે વિકલ્પ ડી ભારત દુનિયામાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ ભારત છે પ્રશ્ન બે દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે કોની જરૂર પડે છે વિકલ્પ એ સરકારની બી ન્યાયાધીશોની સી દેશ નેતાની ડી નાગરિક સંગઠનોની તન સાચો છે વિકલ્પ એ સરકારની દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે સરકારની જરૂર પડે પ્રશ્ન નંબર ત્રણ વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ કયો છે વિકલ્પ એ રશિયા બી ભારત સી ગ્રેટ બ્રિટન ડી યુ એસ સાચો ઉત્તર છે વિકલ્પ બી ભારત વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ ભારત છે પ્રશ્ન ચાર દેશના સુચારુ વહીવટ માટે સરકાર કેટલા સ્તરે કામ કરે છે વિકલ્પ એ બે બી ત્રણ સી ચાર ડી પાંચ અને સાચો ઉત્તર છે વિકલ્પ બી ત્રણ દેશના સુચારુ વહીવટ માટે સરકાર છે એ ત્રણ સ્તરે કામ કરે છે એક કેન્દ્ર સ્તરે એક રાજ્ય સ્તરે અને એક સ્થાનિક પંચાયતો દ્વારા પ્રશ્ન પાંચ ગામ કે શહેરનો કાર્યભાર કોણ સંભાળે છે વિકલ્પ એ સ્થાનિક સરકાર બી રાજ્ય સરકાર સી રાષ્ટ્રીય સરકાર ડી આપેલ પૈકી એક પણ નહીં અને સાચો ઉત્તર છે વિકલ્પ એ સ્થાનિક સરકાર ગામ કે શહેરનો કાર્યભાર છે એ સ્થાનિક સરકાર સંભાળે પ્રશ્ન છ આપણા દેશમાં કઈ શાસન વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે વિકલ્પ એ રાજાશાહી બી સામ્યવાદી સી ડી લોકશાહી તો અને સાચો ઉતરશે વિકલ્પ ડી લોકશાહી આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે પ્રશ્ન સાત યુ એસમાં એટલે કે અમેરિકામાં કયા પ્રકારની લોકશાહી વ્યવસ્થા છે વિકલ્પ એ પ્રધાન નિષ્ઠ બી એકતંત્રી સી પ્રમુખશાહી સમવાય તંત્રી તેનો સાચો ઉત્તર છે વિકલ્પ સી પ્રમુખશાહી યુ એસમાં એટલે કે અમેરિકામાં પ્રમુખશાહી પ્રકારની લોકશાહી વ્યવસ્થા છે પ્રશ્ન નંબર આઠ આપણા દેશમાં સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે વિકલ્પ એ ચાર વર્ષની બી પાંચ વર્ષ સી છ વર્ષ ડી સાત વર્ષ તેનો સાચો ઉત્તર છે વિકલ્પ બી પાંચ વર્ષ આપણા દેશમાં સરકારની મુદત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે પ્રશ્ન નંબર નવ દરેક દેશમાં સરકારની આવશ્યકતા સાથી હોય છે વિકલ્પ એ કાયદા બનાવવા બી કાયદામાં સુધારો કરવા સી કાયદાનો અમલ કરવા ડી આપેલ તમામ તો સાચો ઉત્તર છે વિકલ્પ ડી આપેલ તમામ દરેક દેશમાં આ ત્રણ બાબતો માટે સરકારની આવશ્યકતા હોય છે પ્રશ્ન નંબર દસ નીચેના પૈકી સરકારનો પ્રકાર કયો છે વિકલ્પ એ સામ્યવાદી બી રાજાશાહી સી લોકશાહી ડી આપેલ તમામ અને સાચો ઉત્તર છે વિકલ્પ ડી આપેલ તમામ આ ત્રણે ત્રણ છે એ સરકારના પ્રકારો છે સામ્યવાદી રાજાશાહી અને લોકશાહી જો આ વિકલ્પોની મિત્રો તમારે ક્વિઝ રમી હોય અથવા ધોરણ છના ગણિત વિષય સામાજિક વિજ્ઞાન વિષય વિજ્ઞાન વિષયના દરેક એકમના એમસીક્યુ પ્રશ્નોની ક્વિઝ રમી હોય તો તેના માટેની સરસ મજાની મેં એપ બનાવેલી છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે ત્યાં જઈને તમે એપ ડાઉનલોડ કરી શકશો તો એપ કઈ રીતે કામ કરે તેનો ફક્ત એક જ મિનિટનો વિડીયો છે તે આપણે જોઈ લઈએ ત્યારબાદ આ બાકીના વિકલ્પોની ચર્ચા કરીએ નમસ્કાર મિત્રો ઓનલાઈન ક્વિઝ ગુજરાતી એપની અંદર તમારું સ્વાગત છે મિત્રો જેવી એપ તમે ડાઉનલોડ કરી અને એની અંદર ખાતું ખોલાવીને લોગઇન કરશો એટલે તમને જુદા જુદા ઝોન જોવા મળશે એમાં સૌપ્રથમ છે મેથ ઝોન જો તમારે ગણિતના એમસીક્યુની ક્વિઝ રમવી હોય તો તમે અહીં ક્લિક કરશો ત્યારબાદ આવે છે લર્નિંગ ઝોન તેના પર આપણે ક્લિક કરશું એટલે જુદી જુદી વિષય જોવા મળશે તેના અભ્યાસ અને સ્વાધ્યાય અહીંયા જવાબ સાથે આપેલા છે અને અંગ્રેજીના સ્પેલિંગ પણ આપેલા છે અને ક્વિઝ રમવા માટે આપણે ક્વિઝ ઝોનમાં વ્યૂ ઓલ ઉપર ક્લિક કરશું એટલે અહીં જુદા જુદા વિષય છે એ ખુલશે બરાબર એમાં આપણે છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનની ક્વિઝ રમ્યું હોય તો તેના પર આપણે ક્લિક આપશું એમાં દરેક એમસીક્યુ અહીં મૂકેલા તેમાં પ્રકરણ એક ઉપર આપણે ક્લિક કરીએ એમાં લેવલ એક ઉપર ક્લિક કરશું એટલે અહીં પ્રશ્ન એના ચાર વિકલ્પો જોવા મળશે તમે કોઈન જોઈ શકશો ટાઈમર પણ આપેલું છે સ્કોર જોઈ શકશો અને કેબીસીની જેમ ફિફ્ટી ફિફ્ટી પ્રશ્નને સ્કીપ ઓડિયન્સ પોલ અને ટાઈમરને રિવર્સ એવી લાઇફલાઇનનો પણ તમે ઉપયોગ કરી શકશો અને તમે કેટલા કોને છે તો એ પણ તમે તમારો સ્કોર પણ અહીં જોઈ શકશો એના માટે ત્રણ લીટર ઉપર અહીં આપણે ક્લિક કરશું એમાં લીડર બોર્ડ ઉપર ક્લિક કરશું એટલે આજના કોઈ લીડર હોય એ આખા મહિનાના કોઈ લીડર હોય એ અને ઓલ લીડર અત્યાર સુધીના તો એ પણ તમે અહીં જોઈ શકશો તો આ ક્વિઝ એપ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં લિંક તમને મળશે ડિસ્ક્રિપ્શનની અંદર પ્રશ્ન નંબર અગિયાર લોકશાહીમાં સરકારની રચના કોના દ્વારા થાય છે વિકલ્પ એ ઉદ્યોગપતિઓ દ્વારા બી લોકોના પ્રતિનિધિઓ દ્વારા સી રાજ્યો દ્વારા ડી સ્થાનિક સરકાર દ્વારા અને સાચો ઉત્તર છે વિકલ્પ બી લોકોના પ્રતિનિધિઓ દ્વારા લોકશાહીમાં સરકારની રચના લોકોના પ્રતિનિધિઓ દ્વારા થાય છે પ્રશ્ન બાર લોકશાહીમાં સરકાર કોના માટે કાર્ય કરે છે વિકલ્પ એ પોતાના માટે બી શ્રમિકો માટે સી લોકો માટે ડી કર્મચારીઓ માટે અને સાચો ઉત્તર છે વિકલ્પ સી લોકો માટે લોકશાહીમાં સરકાર છે એ લોકો માટે કાર્ય કરે છે પ્રશ્ન તેર વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને કઈ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે વિકલ્પ એ લોકશાહી બી ડાબેરી સી વ્યક્તિ કેન્દ્રી ડી દક્ષિણપંથી સાચો છે વિકલ્પ બી ડાબેરી વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન ચૌદ રાજાશાહીમાં શાસક તરીકે કેટલી વ્યક્તિઓ શાસન કરે છે વિકલ્પ એ દસ બી બાર સી પાંચ ડી એક અને સાચો ઉત્તર છે વિકલ્પ ડી એક રાજાશાહીમાં શાસક તરીકે ફક્ત એક વ્યક્તિ એટલે કે જે રાજા હોય તે શાસન કરે છે પ્રશ્ન પંદર લોકશાહીમાં કોના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે વિકલ્પ એ પ્રજાના આધારે બી સરકારના આધારે સી બંધારણના આધારે ડી ચૂંટણીના આધારે તને સાચો ઉત્તર છે વિકલ્પ સી બંધારણના આધારે લોકશાહીમાં બંધારણના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે પ્રશ્ન સોળ લોકશાહી સરકારમાં લોકો પોતાના અધિકારો અને થયેલ અન્યાય સામે કોનો સહયોગ મેળવી શકે છે વિકલ્પ એ અદાલતોનો બી વડાપ્રધાનનો સી સામાજિક સંસ્થાઓનો ડી કાયદાનો તેનો સાચો ઉત્તર છે વિકલ્પ એ અદાલતોનો લોકશાહી સરકારમાં લોકો પોતાના અધિકારો અને થયેલ અન્યાય સામે અદાલતોનો સહયોગ મેળવી શકે પ્રશ્ન સત્તર લોકોની આર્થિક અને સામાજિક સમસ્યાઓનો ઉકેલ કોણ લાવે છે વિકલ્પ એ વડાપ્રધાન બી અર્થશાસ્ત્રીઓ સી સમાજશાસ્ત્રીઓ ડી સરકાર તો સાચો ઉત્તર છે વિકલ્પ ડી સરકાર લોકોની આર્થિક અને સામાજિક સમસ્યાઓનો ઉકેલ સરકાર લાવે છે પ્રશ્ન લોકશાહીનું અગત્યનું લક્ષણ કયું છે વિકલ્પ એ લશ્કરનું પ્રભુત્વ બી વ્યક્તિવાદ સી પ્રજાનું સાર્વભૌમત્વ ડી સલાહકાર મંડળ તો અને સાચો ઉત્તર છે વિકલ્પ સી પ્રજાનું સાર્વભૌમત્વ લોકશાહીનું અગત્યનું લક્ષણ પ્રજાનું સાર્વભૌમત્વ છે પ્રશ્ન ઓગણીસ ભારતે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે વિકલ્પ એ સામ્યવાદી બી સંસદીય લોકશાહી સી રાજાશાહી ડી સરમુખત્યારશાહી અને સાચો ઉત્તર છે વિકલ્પ બી સંસદીય લોકશાહી ભારતે સંસદીય લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે પ્રશ્ન વીસ ભારતના નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે વિકલ્પ એ અઢાર વર્ષની બી સત્તર વર્ષની સી વીસ વર્ષની ડી એકવીસ વર્ષની તન સાચો છે વિકલ્પ એ અઢાર વર્ષની ભારતના નાગરિકના મતાધિકાર માટે અઢાર વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે એટલે કે અઢાર વર્ષ પૂરા થયા હોય પછી તમે ચૂંટણી ઘાટ કાઢવી શકો પ્રશ્ન એકવીસ આપણા દેશમાં કોના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે વિકલ્પ એ સરકારના આધારે બી લોકોના આધારે સી બંધારણના આધારે ડી આયોજનના આધારે તેનો સાચો ઉત્તર છે વિકલ્પ સી બંધારણના આધારે આપણા દેશમાં બંધારણના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે પ્રશ્ન બાવીસ ન્યાયની દેવીનું ચિત્ર કયા સ્થળોએ જોવા મળે છે વિકલ્પ એ સંસદમાં બી અદાલતોમાં સી રેલવે સ્ટેશનોમાં ડી વિધાનગૃહમાં તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ બી અદાલતોમાં ન્યાયની દેવીનું ચિત્ર અદાલતોમાં જોવા મળે છે એનું નામ છે આસ્ટિન પ્રશ્ન નીચેનામાંથી કઈ બાબત લોકશાહી સરકાર ધરાવતા દેશને લાગુ પડતી નથી વિકલ્પ એ ચૂંટણી પ્રક્રિયા બી લોકોનું પ્રતિનિધિત્વ સી વારસાગત શાસન ડી લોકોની ભાગીદારી તેને સાચો ઉત્તર છે વિકલ્પ સી વારસાગત શાસન આ બાબત છે એ લોકશાહી સરકાર ધરાવતા દેશને લાગુ પડતી નથી પ્રશ્ન ચોવીસ નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે વિકલ્પ એ ભારતમાં રાજાશાહી શાસન વ્યવસ્થા છે બી રાજાશાહીમાં રાજા કે રાણી તમામ નિર્ણયો લે છે સી રાજા કે રાણીનું પદ વારસાગત હોય છે ડી રાજા પાસે સલાહકારોનું એક નાનું મંડળ હોય છે તો સાચો ઉત્તર છે વિકલ્પ એ કે ભારતમાં રાજાશાહી શાસન વ્યવસ્થા છે આ વિધાન છે એ ખોટું છે અત્યારે આપણા દેશમાં લોકશાહી છે પ્રશ્ન પચીસ છેલ્લો પ્રશ્ન નીચેનામાંથી કયું કાર્ય સરકારનું છે વિકલ્પ એ સરકારી આરોગ્ય કેન્દ્રો ચલાવવા બી કુદરતી આપત્તિ સમયે લોકોને મદદ કરવી સી વિશ્વના અન્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવા ડી આપેલ તમામ સાચા છે ઉત્તર છે વિકલ્પ પડી આપેલ તમામ સરકારના કાર્યો છે એ આ ત્રણે ત્રણ બાબતોમાં ટૂંકમાં આ ત્રણે ત્રણ બાબતો છે એ સરકારના કાર્ય છે જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થાય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત